ભાવનગરમાં સુરત ભાવનગરથી આ સમાચાર છે. સુરતમાં બસમાં આગનો મામલો. મૃતક યુવતીના પતિએ કર્યો છે ખુલાસો. બસમાં પાર્સલ અને સેનેટાઇઝરના કેરબા હતા. બસ નોન એસી હતી તો પછી એસીનું કોમ્પ્રેસર ફાટવાની વાત જ ક્યાં આવી? સૌથી મોટો સવાલ અહીંયા આવી રહ્યો છે અને આ ખુલાસો કર્યો છે. તો બે દિવસ પહેલા જ સુરતમાં એક લક્ઝરી બસમાં આગ લાગી હતી અને ભડભડ સળગવા લાગી હતી, જેમાં એક યુવતીનું મોત થયું હતું. નવ દંપતી અને તેમાં પતિનો બચાવ થયો છે, જે ભાવનગરનું છે, જેણે ખુલાસો કર્યો છે કે નોન એસી બસ હતી તો પછી એસીમાં બ્લાસ્ટનો સવાલ જ ક્યાં છે? બસ એસી નહોતી, બસ નોન એસી બસ જ હતી. મેં બારી ખોલીને ત્યાંથી ઠેકડો મારી દીધો. પછી હું આ બાજુ આગળના દરવાજેથી જઈને જોવા ગયો. મેં કીધું આ બાજુ તો લઈ આવી શકાય, તો હું ત્યાંથી લેવા ગયો તો ત્યાં બાજુ આવી શકાય એવી પોઝિશન નહોતી. એટલે પછી હું પાછો બારી બાજુ ગયો ને મેં મારા વાઇફને કીધું કે ત્યાંથી રસ્તો નથી, તો આ બાજુ જ આવી જાય. હજી હું જેને જે રીતે હાથ આપતો હતો ને ત્યાં સીધી આગ વધારે થઈ ગઈ. ત્યાં સીધું ગાડીનું ટાયર ફાટ્યું મારા મોઢા ઉપર. સુરતી સમાચાર. પ્રોસેસિંગ મિલમાં આગનો મામલો છે. પલસાણા ખાતે સોમ્યા પ્રોસેસિંગમાં લાગી હતી આગ. ત્રણ લોકોના મોત સવારથી જ હતા, ત્રણ લોકો લાપતા. ઓફિસમાં ફર્નિચરનું કામ કરતા ત્રણ લોકોના મોત થયા છે. 11 કલાકની જહેમત બાદ ત્રણેય લોકોના મૃતદેહ મળી આવ્યા છે. અમે આવ્યા ત્યારે તો સ્થાનિકો માણસો હતા, તેમણે કીધું કે અંદર ત્રણ માણસો રહી ગયેલા છે એવું જાણવા મળેલું હતું પ્રાથમિક તબક્કે. પરંતુ અત્યારે હાલ જેમ કુલિંગ પ્રક્રિયા કરતા ગયા તેમ અંદર ફર્સ્ટ ફ્લોરે દાદરાને ચડતા પહેલા ડાબા હાથ ઉપર અમને ત્રણ ઈસમોની બોડી મળેલ છે. મહેસાણામાં યુરિયા ખાતરની અછત મામલે નાયબ ખેતી નિયામકે આ અછત ટૂંક સમયમાં દૂર થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જાન્યુઆરી માસમાં 12,000 મેટ્રિક ટન યુરિયા ખાતર સપ્લાયનો પ્લાન છે અને જેની સામે 5,700 મેટ્રિક ટન યુરિયા ખાતર અત્યાર સુધી ફાળવવામાં આવ્યું છે. ટૂંક સમયમાં 2,000 મેટ્રિક ટન યુરિયા ખાતર મહેસાણા આવી પહોંચશે. આ ઉપરાંત મહેસાણા જિલ્લા અને જીએનએફસી કંપનીનું 450-500 મેટ્રિક ટન યુરિયા ફાળવાશે. રવિ પાકનો વાવેતર વિસ્તાર વધવાથી ખાતરની માંગ વધી છે અને જેને લઈ અછત જેવી સ્થિતિ સર્જાવા લાગી છે. સાત હજાર મેટ્રિક ટન જેટલું યુરિયાનું દસેક દિવસમાં આવવાનું પ્લાનિંગ છે, એટલે આપણો સપ્લાય પ્લાન 12,000 પૂરો થશે ત્યારે કોઈ શોર્ટેજ જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે નહીં. પ્રધાનમંત્રી મોદી દ્વારા ભારત વર્ષના આસ્થાના કેન્દ્ર સોમનાથ ખાતે ₹30 કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહનું વર્ચ્યુઅલી ઉદઘાટન કરાવાશે. નવનિર્મિત સર્કિટ હાઉસ ખાતેથી અરબી સમુદ્ર અને સોમનાથ મંદિર પરિસરનું નજારું માણી શકાશે અને આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે. ઉપરાંત સોમનાથ ખાતે રાજ્ય સરકારના માર્ગ, મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પુણેશ મોદીની ઉપસ્થિતિમાં ઉદઘાટન સમારોહ યોજાશે. સોમનાથ મંદિરની પાછળના ભાગમાં અને અરબી સમુદ્રની એકદમ નજીક બનાવાયેલા આ આલિશાન અતિથિગૃહને એવું ડિઝાઇન કરવામાં આવ્યું છે જાણે કે કોઈ રજવાડી મહેલ હોય અને આ આલિશાન 4 મંજિલા અતિથિગૃહ કુલ પ્લોટ 15,000 ચોરસ મીટર એરિયામાં ફેલાયેલો છે અને જેનો કુલ કાર્પેટ એરિયા 7,077 ચોરસ મીટરનો છે. અદ્યતન સુવિધા સાથેના આ સર્કિટ હાઉસમાં 2 VVIP સ્યુટ છે, 8 VVIP રૂમ, 8 VVIP અલગ VIP રૂમ છે, 24 ડિલક્સ રૂમ સાથે કિચન, જનરલ અને VIP ડાઇનિંગ સ્ટોર રૂમ છે, કોન્ફરન્સ રૂમ, 200 લોકોને સમાવાતો ઓડિટોરિયમ હોલ છે. આ સહિતની તમામ સુવિધાઓ છે. ઉલ્લેખનીય છે કે આ સર્કિટ હાઉસ ખાતેથી અરબી સમુદ્ર, સોમનાથ મંદિર પરિસરનો નજારો માણી શકાશે. તો સોમનાથ આવતા યાત્રીઓ પણ આ નજારો જોઈ અને અભિભૂત થઈ જશે. ફ્રન્ટ એલિવેશન ગ્લાસ ફાઈબર, વિટ્રીફાઈડ ફ્લોરિંગ, ગ્રેનાઇટ ફ્રેમ, યુવસી વિન્ડોઝ વગેરે ઉસમે શામિલ હૈ ઓર વોટર હાર્વેસ્ટિંગ, ટ્રી પ્લાન્ટેશન ઓર અચ્છા ગાર્ડન ઓર બ્યુટીફુલ ઉસકા લોકેશન હૈ ઉસકે હિસાબ સે યે સુવિધા ગીર સોમનાથ કો મિલને જા રહી હૈ. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિર
સાહેબના સાનિધ્યમાં આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અતિથિ ગૃહનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આપ મારી પાછળ આ દ્રશ્યો જોઈ શકો છો. જે પ્રમાણે આ અતિથિ ગૃહનું નિર્માણ થયું છે તે જોઈને લાગી રહ્યું છે કે આ અતિથિ ગૃહ છે તેમને એક આલિશાન મહેલની જેમ આકાર આપવામાં આવ્યો છે અને એકદમ સોમનાથ મંદિરની નજીકમાં જ આ અતિથિ ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે આ આલિશાન ચાર મંજિલા અતિથિ ગૃહના પ્લોટની જો વાત કરવામાં આવે તો 15,000 સરસ મીટર એરિયામાં ફેલાયેલો છે અને જેનો કુલ કાર્પેટ એરિયા 7,077 સરસ કિલોમીટર છે. તેમજ અદ્યતન સુવિધાઓ સાથે આ સર્કિટ હાઉસમાં 2 VVIP ક્યુઝ તેમજ 8 VVIP રૂમ તેમજ 8 VIP રૂમ જેવી સુવિધાઓ છે તે આ અતિથિ ગૃહમાં આપવામાં આવી છે. ગુજરાતના રાજકારણના મોટા સમાચાર. રાજ્યના 40 બોર્ડમાં થઈ શકે છે નવી નિમણૂક. નો રિપીટ થિયરી આધારિત નિમણૂકની પ્રબળ શક્યતા છે. 5 થી વધુ ચેરમેનોના નવી નિમણૂક માટે રાજીનામા લેવાયની વાત છે. ધારાસભાની ટિકિટથી વંચિત રહેનારને અપાશે બોર્ડ. નિગમ પક્ષના અનેક વરિષ્ઠ આગેવાનોને મળશે મહત્વનું પદ. 2022ની ચૂંટણી પહેલા જ ભાજપની નવી રણનીતિ છે. 2022ની ચૂંટણી પહેલા 7,000થી પણ વધુ કાર્યકરો સાચવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ચૂંટણીને લઈને ભાજપની રણનીતિ છે. કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓને સોંપાશે જવાબદારી. દરેક મંત્રીને હારેલી 2 વિધાનસભા સીટની જવાબદારી સોંપાશે. પ્રદેશ કાર્યાલયે મંત્રીઓ પાસે હારેલી 2 વિધાનસભા સીટોના નામ મંગાવ્યા છે અને દરેક મંત્રીએ 2 હારેલી વિધાનસભા સીટોના નામ કાર્યાલયને સોંપવા પડશે. કયા મંત્રીને કઈ સીટની જવાબદારી સોંપવી તે પ્રદેશ કાર્યાલય નક્કી કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં જ યોજાશે અને આ નિવેદન છે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલનું. આ ઉપરાંત પાટીલે એ પણ કહ્યું છે કે અમે કોંગ્રેસના કોઈ ધારાસભ્યને ભાજપમાં લીધા નથી. 579 મંડળના 40,000થી વધુ કાર્યકરોને પાટીલે સંબોધ્યા અને વિધાનસભામાં વધુ બેઠકો જીતવા માટે માર્ગદર્શન આપ્યું. અમે ડિસેમ્બરમાં ઈચ્છીએ છીએ તમને વહેલા. જો અમે જે રીતે કોંગ્રેસના ધારાસભ્યો આવતા હતા એના માટેને નિવેદન મેં ચોક્કસ કર્યું હતું કે કોઈ ધારાસભ્યને લઈશું નહીં. કોઈ ધારાસભ્ય લીધા તો મને બતાવજો, આપણે અમને રજા આપી દઈશું. વડોદરા એમએસ યુનિવર્સિટીમાં કોરોના કહેર. કોરોના બ્લાસ્ટ વચ્ચે ચાલી રહ્યું છે કોવિડ ટેસ્ટિંગ. ગર્લ્સ હોસ્ટેલમાં ચાલી રહ્યું છે ટેસ્ટિંગ. કોવિડ ટેસ્ટિંગ દરમિયાન એક વિદ્યાર્થીની થઈ છે 2 ભાન. કોવિડ ટેસ્ટ થતા જોઈ અને વિદ્યાર્થીની ઢળી પડી હતી. અન્ય વિદ્યાર્થીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. 73 ટેસ્ટિંગમાં 10 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે. વડોદરા શહેરમાં કેસો જે કોરોનાના કેસો છે તેની સંખ્યા વધી રહી છે. ત્યારે યુનિવર્સિટીની અંદર પણ અનેક વિદ્યાર્થી અને અનેક જે પ્રોફેસરો છે તે પોઝિટિવ આવ્યા છે. ત્યારે આજે વડોદરા શહેરનો જે એમએસ યુનિવર્સિટી છે ત્યાંના જે સત્તાધીશો છે તેમને નિર્ણય લીધો હતો કે આજે જેટલા પણ જે વિદ્યાર્થીઓ હોસ્ટેલની અંદર રહે છે એ ગર્લ્સ હોસ્ટેલ હોય કે પછી બોયઝ હોસ્ટેલ હોય તમામની જે હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓને આજે કોર્પોરેશનના સહયોગથી જે છે તે જે કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે હાલ આપણે જે છે તે ગર્લ્સ હોસ્ટેલની અંદર છે. ત્યાં ગર્લ્સ હોસ્ટેલમાં જેટલી પણ વિદ્યાર્થીનીઓ રહે છે તેમના અહીંયા આગળ જે કોરોના ટેસ્ટ છે તે થઈ રહ્યા છે. અહીંયા જે કોર્પોરેશનનું ટીમ છે જે આરોગ્યની ટીમ છે અહીંયા આગળ જે તમામ જે અહીંયાના જે વિદ્યાર્થીનીઓ છે તેના કોરોના ટેસ્ટ કરી રહી છે અને જો કોઈ પોઝિટિવ આવે તો તેમને તાત્કાલિક જ ક્વોરન્ટાઇન કરવામાં આવે અને તમામ જે તકેદારીના પગલાં છે તે લેવા માં આવે છે. આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ કે મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે તે પોતાનો જે કોવિડ ટેસ્ટ છે તે કરાવવા માટે અહીંયા આગળ આવ્યા છે. અહીંયા આગળ લાંબી કતારો લાગી છે ગર્લ્સ હોસ્ટેલની અંદર. આપણે કેટલાક લોકો સાથે જે વિદ્યાર્થીનીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું કહેશો કે તમામ જે પ્રક્રિયા જે ચાલી રહી છે એના માટે ક્યાં કહેંગે શું કહેશો કે આજે કોવિડની જે અહીંયા આગળ હોસ્ટેલની અંદર આયોજન કરવાનું કોવિડ ટેસ્ટનું કેટલું કેવું ફિલિંગ. સર હમે કલ પતા ચલા થા કે હોસ્ટેલ મેં આજ ટેસ્ટિંગ હોને વાલી હૈ તો સારી લડકી ઇસીલે સુબહ અભી અભી આઈ હૈ ઓર અચ્છા સ્ટેપ હૈ હમારી યુનિવર્સિટી કી તરફ સે કે લડકીઓ કી સેફ્ટી કે લિયે થોડા કન્સર્ન હૈ ઓર હમ લોગ કો પતા ચલેગા કે હમ લોગ મેં સે કિતને બચ્ચે હૈ પોઝિટિવ તો હમ ઉસી તરીકે સે અપના ધ્યાન રખ સકતે હૈ. બિલકુલ, જે પગલું છે તેને બિરદાવી રહ્યા છે. આપણે બીજા સાથે વાત કરીશું. શું કહેશો કે કોવિડના અહીંયા આગળ ટેસ્ટિંગ ચાલી રહ્યા છે જે તંત્ર દ્વારા પગલાં લેવા કેવા કી રીતના જુઓ છો તમે? સારી વાત છે કે ટેસ્ટ થાય છે. ચાલો છોકરીઓ બહુ દૂર દૂરથી અહીંયા આવે છે ભણવા માટે. આઉટ ઓફ ગુજરાત અને ઇન્ડિયાથી પણ છોકરીઓ છે સ્ટડી માટે. તો ટેસ્ટ તો પહેલાં એ લોકો કરાવીને જ આવે, પણ અહીંયા આવીને જે રૂમ છે છોકરીઓ બહુ દૂર દૂરથી ભેગી થાય છે એટલા માટે
ભીડ થાય અને કેસ પોઝિટિવ તો આવવાના જ છે, પરંતુ હા તકેદારી રાખવી જોઈએ. મનમાં ડર તો નહીં, પણ તકેદારી રાખે તો એ વાત સારી છે. જે વિદ્યાર્થીઓ હતા તે જે યુનિવર્સિટી વાળા જે પગલાં લેવામાં તેમને આવકારદાયક ગણી રહ્યા છે, ખૂબ જ સારું છે. આપણે અહીંના જે વોર્ડન છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે વોર્ડન છે, એમની સાથે વાત કરીશ. સર, આપણે અહીંયા આગળ હોસ્ટેલની અંદર શું વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, કેટલી વિદ્યાર્થીનીઓ અહીંયા આગળ રહે છે અને કેટલા લોકોએ ટેસ્ટ કરાવ્યા છે અને શું વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? હા, અમારી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલનો કેમ્પસ છે, જેની અંદર 4 ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે. આ ગર્લ્સ હોસ્ટેલની અંદર અમે ગવર્નમેન્ટ ઓફ ગુજરાતની ગાઈડલાઈન હેઠળ એક રૂમમાં બેઠી વધારે વિદ્યાર્થીનીઓને સમયે સમયે સેનિટાઈઝ કરવું અને સાફ સફાઈ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી અને આ વિદ્યાર્થીઓને રાખીએ છીએ. છેલ્લા થોડા સમયથી જે કોરોનાનો ફેલાવો થયો છે એને ધ્યાનમાં લઈ અને જો કોઈક વિદ્યાર્થીની પોઝિટિવ હોય તો એને અમે આઇસોલેશન કરી શકીએ. એલઆરડી પીએસઆઈના ભરતી કૌભાંડનો મામલો છે. આરોપી કૃષ્ણ અને આરીફના નિવેદનમાં વિરોધાભાસ છે. સોનાની ખાણની લાલચ આપી અને રાજકોટ બોલાવ્યો હતો. આરીફનું કહેવું છે તો કૃષ્ણાએ મને કોઈ રકમ નથી આપી, આરીફે કહ્યું છે. કૃષ્ણ અને આરીફ વચ્ચે મોબાઈલ પર વાતચીતના પુરાવા મળ્યા છે. તો કાલે રિમાન્ડ પૂર્ણ થતા કૃષ્ણ અને જેનિશને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો કૃષ્ણ અને આરીફના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે, નિવેદન લેવામાં આવી રહ્યા છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.